નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર આજે એક નવી મોટી સિસ્ટમ બની છે આ સિસ્ટમના કારણે આપણે વાત કરીએ તો આગામી સમયમાં આપણા ગુજરાતમાં સારો એવો વરસાદ આવે તેવો રાઉન્ડ જોવા મળશે આ સિસ્ટમને કારણે વાવાઝોડાને કારણે વરસાદ પણ જોવા મળશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે મિત્રો આપણે જોઈ શકો છો બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે એના કારણે આપણા ગુજરાતમાં હવે વરસાદ થવાની શક્યતા ધીરે ધીરે રહેલી છે તો મિત્રો આગામી સમયમાં કેવો વરસાદ રહેશે અને અરબી સમુદ્ર પરથી જે પવન ફૂંકાવાનું છે જેના કારણે આપણા ગુજરાતમાં આપણે વાત કરીએ તો કચ્છ બાજુનો જે વિસ્તાર છે કચ્છ બાજુનો જે વિસ્તાર છે એને ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે એને લઈને આપણે આ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આ વિડીયો અંત સુધી જોજો વિડીયો લાઇક કરજો શેર કરજો આપણે સૌપ્રથમ વાત કરીએ તો બંગાળની ખાડીની જે પેલી સિસ્ટમ મની છે આ સિસ્ટમ આપણા ગુજરાત પર આવશે આ સિસ્ટમ આપણા ગુજરાત પર આવવાના કારણે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકા અને આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર આપણે વરસાદ જોવા મળ્યો છે મિત્રો આપણે કાલની વાત કરીએ તો કાલ દક્ષિણ ગુજરાતમાં વડોદરા સુરત વલસાડ ભરૂચ આ સાઈડના જે વિસ્તાર છે જે આપણે જોઈએ છીએ કે સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે પરંતુ મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર પથકમાં હાલમાં વરસાદ નથી મિત્રો ભાવનગર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ઉના વગેરે સાઈડનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે સખત વરસાદની જરૂર છે પરંતુ ત્યાં વરસાદ નથી અને આગામી સમયમાં સૌરાષ્ટ્રની અંદર કે કચ્છની અંદર ક્યાંય પણ વરસાદ જોવા મળશે એને લઈને આપણે જોઈએ છીએ કે અરબી સમુદ્ર ઉપરથી આ પવન પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો છે આ પવન ફૂંકાવાના કારણે આપણા ગુજરાતમાં સિસ્ટમ બનશે આપણે વાત કરીએ કચ્છ સાઈડનો જે વિસ્તાર છે ખાવડા નલિયા ગાંધીધામ થાંડ દ્વારકા જામનગર વગેરે સાઈડનો જે વિસ્તાર છે ચા એને લઈને હવામાન વિભાગની ટીમ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે આ વિસ્તારમાં આગામી સમયમાં વરસાદ પણ જોવા મળશે આપણે વાત કરીએ તો બંગાળથી પશ્ચિમ તરફ જે સિસ્ટમ આવી છે મિત્રો આપણે વાત કરીએ તો બંગાળથી જે આ સિસ્ટમ બની છે એક્ટિવ સિસ્ટમ છે આ બંગાળથી એ આપણા ગુજરાત તરફ આવશે અને આ ગુજરાત સહિત દેશભરમાં અત્યારે વરસાદી માહોલ આવી ગયો છે મિત્રો આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ પર છે એટલે કે આ સિસ્ટમ ગુજરાતને અસર આપશે ગુજરાતમાં આગામી એકથી બે દિવસમાં કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે એને લઈને આપણે વાત કરીશું તો સૌપ્રથમ સૌરાષ્ટ્ર પંથકના જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર પથકના વિસ્તાર એટલે કે ભાવનગર જામનગર જૂનાગઢ ઉના દ્વારકા આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આગામી ચોવીસ કલાક પછી આ રાઉન્ડ વરસાદનો રાઉન્ડ છે સક્રિય થઈ જશે અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સિવાય આપણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ સવારે એવો જ વરસાદ હતો સુરત ભરૂચ વલસાડ ખાસ કરીને આણંદ વડોદરા આ સાઈડના જે વિસ્તાર છે જે આગામી ચોવીસ કલાકમાં હજી પણ વરસાદ પડશે આપણે વાત કરીએ તો આગામી સમયમાં આપણે ઉપરવાસની વાત કરીએ તો ઉપરવાસના જે અમદાવાદ સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તાર છે પાલનપુર વગેરે વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ સિવાય વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીનો પણ સમાવેશ કરવામાં આવે છે આપણે રાજ્યમાં તેર સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તેર સપ્ટેમ્બર સુધી આપણા રાજ્યમાં કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે એને લઈને આપણે વાત કરીએ તો તેર ચૌદ તારીખે વેરાવળ હવે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે મહુવા છે ભાવનગર છે વેરાવળ છે પોરબંદર છે એ હળવો વિસ્તાર ત્યાં થઈ શકે છે મિત્રો આપણે સિસ્ટમ બની છે આ સિસ્ટમના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે આ બધા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને સિસ્ટમના કારણે આ વિસ્તારમાં વરસાદ આવશે ત્યાર પછી આપણે વાત કરીએ તો સુરત વલસાડ વડોદરા એ સાઈડના જે વિસ્તાર છે ભરૂચ અમદ ભાવનગર બોટાદ જસદણ અમરેલી વગેરે સાઇડના જે વિસ્તાર છે હળવા વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આવા ને આવા સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરી જો શેર કરી દો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવા ને એવા વિડીયો તમને સૌ પ્રથમ મળી